સુરત શહેર આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયાના મોટા વરાછા વિસ્તાર ખાતે આવેલા બંગલામાં મોડી રાત્રે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં કોર્પોરેટરના 17 વર્ષના પુત્રનું મોત નિપજ્યું હતું. પરિવારના અન્ય 6 સભ્યોએ બાજુના ઘરમાં કૂદકો મારી પોતાનો જીવ બચાવી લીધો હતો. દરમિયાન ગુરુવારે રાત્રે 2 વાગ્યાના અરસામાં પહેલા માળે અચાનક આગ ફાટી નીકળી હતી. પ્રિન્સ ધુમાડાના લીધે બહાર નીકળી શક્યો ન હતો અને ત્યાં જ ફસાઈ ગયો હતો. આજે રાત્રે ખૂબ જ દુઃખદ ઘટના બની ગઈ. વોર્ડ નંબર 16ના કોર્પોરેટર જીતેન્દ્રભાઈ કાછડિયાના ઘરે રાત્રે કોઈ શોર્ટ સર્કિટથી લગભગ 2-1 વાગ્યાના સમયે પહેલા માળે આગ લાગી હતી. બધા બીજા માળે સૂતા હતા. ધુવાડો આવ્યો એટલે ખબર પડી કે કંઈક આગ લાગી છે. એ તાત્કાલિક બધા નીચે ઉતરવા ગયા તો નીચેના માળે આગ લાગેલી હતી અને નીચેથી નીકળાય એવું નહોતું એટલે બધા ઉપર અગાસી તરફ દોડ્યા અને ઉપર અગાસી પર જઈને બાજુની જે અગાસી છે તેની ઉપર કૂદીને જીવ બચાવ્યો. અને આ અફડાતફડીમાં જીતેન્દ્રભાઈ કાછડિયાનો એક નાનો દીકરો ફસાઈ ગયો અને એમનું ડેથ થઈ ગયું છે. ખૂબ દુઃખદ ઘટના બની ગઈ છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. બારમામાં ભણતો સાયન્સમાં ને 17 વર્ષ ઉંમર હતી.